વાગોડિયા તાલુકાના માળોગઢ ગામ ખાતે આવેલા મહારુદ્ર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રીના તહેવાર નિમિત્તે વાગોડિયા તાલુકાના માળોગર ગામે આવેલ મહારુદ્ર મંદિર ખાતે શિવજીના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ મહાદેવના પર્વ તહેવાર નિમિત્તે માળોગર ગામ ખાતે જિલ્લા ઘણા વર્ષોથી એક મેળો પણ યોજવામાં આવે છે. મેળામાં વાગોડિયા તાલુકાની આજુબાજુના તમામ ગામડાઓના ભાવિક ભક્તો મેળાનો લાભ લેવા આવે છે. મેળામાં જુદી જુદી રમકડાના સ્ટોલ, મોટા ચકડોળ વગેરે સાધનો આવે છે. ભાવિક ભક્તો માટે ભાંગ અને ઠંડાઈ જેવા પ્રસાદના સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા. મેળામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લેવા આવે છે. તે દરમિયાન શિવરાત્રીના તહેવારના રોજ વાગોડિયાના લોકલાડીલા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે મહારુદ્ર મહાદેવ મંદિરે હાજરી આપી ત્યારબાદ મધુભાઈના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. શિવરાત્રિના નિમિત્તે છેલ્લા લગભગ 25-1 વર્ષથી દર શિવરાત્રિ માળદરના મહાદેવ પર આવીને દર્શન કરવાનું, શિવજીની પ્રસાદી લેવાની અને મહારાજથી મંત્ર જાપ કરાવીને બીજીપુત્ર ચલાવીને નામન કરતો આવ્યો છું. ધર્મને માનતો આવ્યો છું. હિન્દુ ધર્મના અંદર જન્મ લીધો છે. મેં બજરંગબલી દાદાને માનતો આવ્યો છું, ભોળેનાથને માનતો આવ્યો છું અને બધા જ જાતિનો ધર્મ હોય છે. બધા જાતિના ધર્મના અંદર બધા જ દેવ બધા દેવોને ભગવાનને માનતા આવ્યા છે. એ જ રીતે આજે શિવ ભોલેની વડોદરા શહેરમાં ભવ યાત્રા નીકળે છે અને અમારા વાઘોડિયા તાલુકાના અંદર માલધાર ગામના અંદર મહાદેવના અંદર દર વર્ષે મેલો જેવો ભરાવે છે. એક હાલોલ, પંચમહાલ, આજુબાજુના ગામના લોકો અમારા માલધર ગામમાં આવે છે. અમારા માલધર ગામને બધા જ પગલાં મેકીને પવિત્ર કરવાના પ્રયાસ કરે છે. સાચા મનથી લોકો આવે છે. એની આરાધના અમારા ભોળેનાથ માલધર મહાદેવ એમને પૂર્ણ કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે. એ જ પ્રમાણે અમે બી અમારી આશા લઈને આવીએ છીએ કે અમારા વાઘોડિયા મંદિર સ્થાનના અંદર વાઘોડિયા તાલુકાના વાઘોડિયા મત વિસ્તારના લોકોનું ઉદ્ધાર થાય, સુખી રહે, સંપત્તિ રહે, નિરોગી રહે એ ભાવનાથી અમે બી અમારા વાઘોડિયા તાલુકાના અંદર માળધર ગામના અંદર પ્રાર્થના કરવા આવીએ છીએ કે અમારી પ્રજા સુખી સંપત્તિ રહે. એ જ અમારી રચના હોય, અમારી એ જ પ્રાર્થના હોય, એ જ અમારી લોકોને હું દર વર્ષે પહેલાં માલધર આવું છું, પછી શિવરાત્રિમાં અમારા ગુરુ મહારાજજીને માને ગણપતરાવ મહારાજનું દર વર્ષે એમનું પ્રોગ્રામ થાય છે. આ 2 વર્ષથી ખાનવાનીમાં થાય છે. ગયા વખત ખાનવાનીમાં થયો ત્યાં મને બોરસદ જવાનો નંબર આવ્યો હતો અને ખાનવાની જ્યાં જવાનો એના કારણે આજે અહીંયા પહેલાં આવ્યો છે. પછીથી સાંજેથી એ વર્ષોથી છે અને શિવરાત્રિનો પ્રોગ્રામ અમારા ક્ષત્રિય સમાજના અંદર મોટા પાયે વાઘોડિયા મંદિર સ્થાનના અંદર મનાવવામાં આવે છે. ગણપતરાવ મહારાજ માને મનાવે છે, પાઠ કરે છે, ભોળેનાથની બધા 101 કુંડની પૂજન પાઠ કરે છે, યજ્ઞ કરે છે. એ જ પ્રમાણે આજ બી કરશે, આજે ખાનવાડીમાં કરવા. ત્યારબાદ વાઘેશ્વરી ચેરિટેબલના ચેરમેન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ હાજરી આપી બાદ તેમના હસ્તે આરતી ઉતારી હતી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાઘોડિયા ગામની જય અંબે ચોકડી પાસે આવેલ હનુમાનજીના મંદિરે મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ મહાપ્રસાદી દર વર્ષે શિવરાત્રિના તહેવારના રોજ પ્રોગ્રામ રાખવામાં આવે છે.
છેલ્લા 4 વર્ષથી સાવન પવિત્ર મહાશિવરાત્રિના દિવસે માળોઘર ગામની અંદર જે ભોળાનાથનું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે હું પૂજા કરવા માટે આવું છું. આજનો આ પવિત્ર અને મહાન દિવસ કોઈ પણ ભક્ત દાદાની સાચા હૃદયથી પૂજા પાઠ અને પ્રાર્થના કરે છે એવી દરેક મનોકામના પૂરી થાય છે. સર્વ નગરજનોને આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે દાદા સૌને અને લાભદાયી અને આરોગ્યમય અને દરેક પ્રકારના સુખ આપે એવી ભોળાનાથને હું પ્રાર્થના કરું છું. સર્વ નગરજનોને આજની મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષે પણ હું દર વર્ષે વાઘોડિયાની અંદર હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં ફરાળનું વિતરણનું આયોજન વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અમારા તરફથી કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ કરવામાં આવ્યું જ છે અને દર વર્ષે અમે આ દાદાની પ્રસાદીનું વિતરણ કરતા જ હોય છે અને કરતા રહીશું. શિવરાત્રિના તહેવારના રોજ માળોઘર ગામે ભરાયેલા મેળામાં વાઘોડિયાના પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા પોલીસનો કાફલો ગોઠવી ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મેળામાં આવેલ ભાવિક ભક્તો ભાગ લઈ શાંતિપૂર્ણ આ તહેવાર ઉજવવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાનો વાઘોડિયા તાલુકો માળોઘર ગામ 200 વર્ષ પહેલાંથી મહાશિવરાત્રિનો મેળો ભરાય છે. અહીંયા સ્વયં શંભુ ભોળેનાથ પ્રગટ થયેલા છે અને વર્ષોથી લોકો એટલે કે જે કંઈ શ્રદ્ધાપૂર્વક કંઈ આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે. ચંચળ ભાવમાંથી આ પ્રગટ થયેલા છે અને સ્વયં મહાદેવજીમાં ગાયની ખરી પડેલી છે અને સાથે હનુમાનજીનું મંદિર છે. અહીંથી વર્ષો વર્ષ પહેલાં જૂનું આ મંદિર છે અને શ્રદ્ધાપૂર્વક બધા અહીંયા આવે છે.